नमस्कार जी 24 कलाक साथे आपनी साथे जुही अमारी विशेष रजूआत खेडूतोनी आशा अपेक्षा में आपनुं स्वागत छे। सवर्ण गरीब लोको माटे सरकारी नौकरीओ अने शिक्षण माटे 10% अनामतनुं बिल लावनार केन्द्र सरकार हवे लोकसभा चूंटणी पहेला खेडूतो माटे मोटी जाहेरात करी शके छे। खेडूतोने सीधो लाभ पहोंचाडवा माटे इन्वेस्टमेंट सपोर्ट सिस्टमनी योजना मोदी सरकार अमलमां लावी शके छे। मळती माहिती अनुसार खेडूतो माटे राहत पेकेजनो प्रस्ताव तैयार थई गयो छे। नवा प्रस्ताव अनुसार खेडूतोना खातामां सीधा पैसा ट्रांसफर करवामां आवशे। जे खेडूतो पासे जमीन नथी तेमने पण आ स्कीममां सामेल करवामां आवी शके छे। आ स्कीम मुजब केन्द्र सरकार एकर देठ 4,000 रूपियानी सहाय सीधा खेडूतोना खातामां जमा करावशे। आ रकम रवि अने खरीफ पाकना समय खेती में मददरूप थवा माटे अपाशे। कहेवाय छे कि सरकार खेडूतोने मळनार सबसिडीने नाबूद करी पैसा सीधा तेमना खातामां जमा करशे। केन्द्र सरकार खेडूतो माटे जाहेरात करवा जई रही छे त्यारे गुजरात खेडूतोने पर सरकार पासे घणी आशा अपेक्षा छे। सौप्रथम जाणीए जामनगरना खेडूतोनो मत। जामनगरना खेडूतोने सरकार पासे आखरे केवी आशा छे? તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણો માટે 10% અનામતની જાહેરાત કરીને જે બહુ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે ફરીથી હવે જે જગતનો તાત કહેવામાં આવે છે અને ખેડૂતો માટે પણ ટૂંક સમયમાં એક ખેડૂત લક્ષી જાહેરાત થવાની છે, ત્યારે આપણી સાથે જામનગરમાંથી ખેડૂત મિત્ર ઉપસ્થિત છે। આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું કે તેમને પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પાસે કઈ પ્રકારની અપેક્ષાઓ છે। ખરેખર તો જે વીમા પ્રીમિયમ લીએ છે એનું ખરેખર સચોટ નિદાન હોવું જોઈએ। સૌરાષ્ટ્રનો આપણે હાલાર જિલ્લો છે, ખરેખર તો કાયમ અછતગ્રસ્ત હોય છે, વર્ષોમાં 5-10 વર્ષ થાય તો 1-2 વર્ષ સારું હોય, અને અમે રેગ્યુલર પ્રીમિયર ભરીએ છીએ, રેગ્યુલર ધિરાણ લઈએ છીએ, રેગ્યુલર ભરીએ છીએ, તો દેવા રાહતમાં જે તે થાય છે એ પક્ષપાત થાય છે એનો દેવા રાહત જો વડાપ્રધાન શ્રી આપતા હોય નરેન્દ્ર મોદી સાહેબ તો ખરેખર હરેક ખેડૂને લાભ મળે એ જાતનો આપણે સંપૂર્ણ ખેડૂત લક્ષી હોવી જોઈએ। ખેડૂને અમુક વિભાગ કે અમુક મર્યાદા કે અમુક ટાઈમ્સ હવે ટાઈમનો અને જે મર્યાદાનો કરે તો ખેડૂતને લાભ મળવાનો નથી। પછી રેગ્યુલર જે ધિરાણ લઈએ છે એને જો દેવા પાછળનાને જો માફ કરતા હોય અને રેગ્યુલરવાળાનો શું ગુનો? એમ અપેક્ષાઓ તો ઘણી બધી હોય છે પણ બધી પૂરી નથી થતી અને ના કરી શકે તે બી બરાબર છે, પણ જે વસ્તુ છે હાલ જે કરી શકે એવી છે એ વસ્તુ તો પૂરી કરવી જોઈએ ને। જેવી રીતે આજે 8 કલાક લાઇટ આપે છે, 8 કલાકની અંદર 10 તો ઝાટકા મારે છે, એ આખો દિવસ તમારે એક વ્યક્તિએ તો સ્ટાર્ટર પાસે જ બેવું પડશે, તો એક ધારી લાઇટ આપે। બીજો જે આ પ્રીમિયમની વાત આવે છે તે કાયદેસર છે અને કાયદેસર તમે જ લોકોએ જે આ વીમા ખેડૂત માટે કર્યું, ખેડૂતના સારા માટે થઈને કર્યું છે, તો એનું તમે અમલ કરીને ખેડૂતને ફાયદો થાય એવું કંઈક કરો એવી મારી અપેક્ષા છે। ખેડૂત તરીકે અત્યારે અમારે જે ટેકાના ભાવે નરેન્દ્ર ભાજપ સરકારે જે જાહેરાત કરી છે એ ખેડૂત માટે ઉત્તમમાં ઉત્તમ છે, અને આ રીતે એમાં આ જામનગર કેન્દ્ર અમારું સરળ અને સારી રીતે યોજના સારી રીતે ચાલે છે, અને આ રીતે જ ભાજપ સરકાર ચલાવે અને ખેડૂતને પૂરી વીજળી 10 કલાક આવતી હોય તો 12 કલાક કરી દઈએ અને પૂરેપૂરું અમને વળતર મળે। વીજળી આવે છે બરાબર છે, આ દિવસની અમને કરી દઈએ ને તો સારું, રાત્રે આવે બરાબર ટાઈમ ટેબલ વગરની આવે, આખી રાત દિવસ કામ કર્યું હોય ખેડૂએ અને સવારે 4 વાગે આવે બરાબર છે વીજળી, તો એ દિવસ પાડી કરી દઈએ વધારે તો ખેડૂતને બધાને વધારે સારું થાય કે કહેવાનો મિનિંગ છે। મગફળીના ભાવમાં અથવા તો જંતુનાશક દવા છાંટે છે એમાં પણ થોડોક ફાયદો થવો જોઈએ, ઘાસચારા માટે પશુપાલન માટે પણ થોડોક ફાયદો થવો જોઈએ, ઘાસચારામાં થોડુંક નરેન્દ્ર સાહેબ વધારે કરે એવી અપેક્ષા રાખી છે। તે છતાં ટેકનોલોજીથી આધુનિક ખેતી જે ટ્રેક્ટરમાં છે અથવા તો જંતુનાશક દવામાં છે એમાં પણ થોડોક ફાયદો રહેવો જોઈએ, સારામાં સારો ટપક છે બરાબર, એ થતાં અન્ય ઘણા પણ સાધનો છે જેમાં નરેન્દ્ર સાહેબ પાસેથી એવી અપેક્ષા રાખીએ કે વધારે વધારે અમને ફાયદો થાય। આપણે જોયું આપણી સાથે અહીં જામનગરમાં અત્યારે જિલ્લાના ખેડૂતો યુવાનો અને વૃદ્ધ ખેડૂતો પણ ઉપસ્થિત હતા, ક્યાંક ને ક્યાંક જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જે ખેડૂત લક્ષી જાહેરાત કરવામાં છે તેમાં દેવા માફીથી લઈને સમયસર વીજળી મળે તેમજ આધુનિક ટેકનોલોજીની ખેતીના પણ જે વિકાસ કાર્ય થાય તે અંગેની તમામ અત્યારે અપેક્ષાઓ રાખી રહ્યા છે। મુસ્તાક દલ, જે મીડિયા, જામનગર। જામનગરના ખેડૂતોની આશાઓ જાણી હવે અમરેલીના ખેડૂતો સરકાર પાસે કેવી આશા રાખી રહ્યા છે તે પણ જોઈએ।
अमरेली जिल्लाना नेसड़ी गामना खेडूतो आपणी साथे छे, आपणे तेमनी साथे वात करशुं के मोदी सरकार पासे खेडूतो कई प्रकारनी आशा राखी रह्या छे, केवी तेमनी अपेक्षा छे। अमरेली जिल्लानी अंदर अत्यार सुधीमां कोई पण जातनी केनाल नथी आवी के जे केनालनी जरूरियात छे। अमरेली जिल्लानी अंदर पाणीनी अछत छे, मात्र वरसाद आधारित खेती थाय छे। जो एक नहेर आवी जाय तो खेडूतो पोते बीजो पाक लई शके અને થોડોક થોડા ઘણા એમાંથી સદ્ધર થઈ શકે। પણ એક દુઃખની વાત છે કે અત્યાર સુધીમાં એવું કંઈ બન્યું નથી, માત્ર ને માત્ર વાતું થઈ છે પણ કંઈ કશું થતું નથી। એટલે આ સરકાર જો એવું કંઈ કરે તો એના માટે ખેડૂત એની પાસે અપેક્ષા રાખી રહ્યા છે। તો એવી મારી રજૂઆત છે કે આ સરકાર આવનારા દિવસોની અંદર અમરેલી જિલ્લાની અંદર એક સારી એક નહેર આપે। હવે ચાલુ ચાલ તો દુષ્કાળનું વર્ષ છે, એટલે ખેડૂતો પ્રથમ તો પાકનો વીમાની ગણતરી છે લોકોને, અને અત્યારે ખેડૂત બેહાલ થયા, આગબાદ કરવાની કોશિશ કરે છે। અને બીજું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ ખેડૂતોનું, ખેડૂતો જે કાંઈ અત્યાર સુધીનું દેવું છે અને ખેડૂત દેવા એટલે ડૂબી ગયેલો છે એનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ એવી અમારી આશા છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી। તો સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। ત્યારે આપણે બીજા એક ખેડૂત છે તેમને પૂછીએ કે મોદી સરકાર પાસે તમે કઈ પ્રકારની આશા રાખી? સરકાર જે કાંઈ જાહેરાત કરે છે એ જાહેરાત ખેડૂત સુધી પૂરેપૂરી એનો લાભ પહોંચતો નથી, અને જાહેરાતમાં કાંઈક ને કાંઈક મળત્યા હોય એ એનો લાભ લે છે અને બીજા ખેડૂતો બાકી રહી જાય છે। તો આ ખાસ બધા ખેડૂતને લાભ મળે એવું સરકાર પાસે અમે આશા રાખીએ છીએ। પણ મોદી સરકાર આ શીશી શરૂ કરે, કેન્દ્ર સરકાર આવડે, આપણે સિંગ ખરીદીને શરૂ કરે, એમાં 50 જણા સિંગ લઈને ગયા હોય સાહેબ, એમાં 5 જણાની સિંગ જ યસ કરે, બાકી તો એ લેતા નથી અને ટાઈમે પેમેન્ટ આવતું નથી, એટલે એ લોકો ખેડૂતે બહુ મૂંઝાણા છે। ને અમારે તો અહીંયા બબે મણ કપાસ છોશે અને આ અમે 5-5, 10-10% પ્રીમિયમ ભર્યું છે અને મૂળ 3.5% વીમો આવ્યો છે, એટલે અમારે તો બહુ મોટી આશા છે કે કેન્દ્ર સરકાર અમને પૂરેપૂરું અમારું ખેડૂતોનું દેવું નાબૂદ કરે એવું અમારો વિચાર છે। પાવરનો મોટો પ્રશ્ન છે, પાવર રાત્રે વારામાં 11 વાગે આપે, દિવસના વારામાં 4 વાગે પાવર આપે, મોટો પ્રશ્ન પાવરનો છે। પાવર સમયસર આપે તો ખેડૂત ટાઈમે જાય। પહેલાના જમાનામાં ખેડૂત ખેતી કરીને જમીન લઈ શકતો, હવે ખેતી કરીને જમીન વેચવી પડે છે, આત્મહત્યા કરવી પડે છે, તો એના માટે કંઈક જાહેરાત કરે। ખેડૂતની તકલીફ છે, ખાતરના ભાવ વધતા જાય છે, ડીઝલના ભાવ વધતા જાય છે। તો ખાતરના ભાવ આજથી 500 રૂપિયા પહેલાં જે 500-700 રૂપિયા હતા એના આજે 1500 રૂપિયા થયા DAPના, તો જે ખર્ચ છે એ વધતો જાય છે અને જે ખેડૂતની આવક છે એનો કોઈ જાતનો ભાવ વધતો નથી, એનો ભાવ ન્યાન છે। જે 10 વર્ષ પહેલાં જે ભાવ હતો કપાસનો અત્યારે એ જ ભાવ છે, અને ખાતરનો જે ભાવ છે અત્યારે 1400 રૂપિયા થઈ ગયો છે, 5-7 વર્ષ પહેલાં જે 700 રૂપિયા હતો, અને ડીઝલનો ભાવ જે છે એ ખેતીમાં તો ખાસ કરીને ડીઝલ આપણી ટ્રેક્ટરની ખેતી હોય એટલે તો એનો ત્યારે 50 રૂપિયા હતો, અત્યારે એનો 70 રૂપિયા થઈ ગયો, તો એમ કરીને ખેતી કરવામાં જે ખર્ચ છે એ વધતો જાય છે અને જે ભાવ છે ત્યાં ત્યાં છે, એને કારણે ખેડૂત બરબાદ થઈ ગયો છે। તો એના કારણે બરબાદ થવાના કારણે આ સરકારને ખેડૂતનું તમામ દેવું માફ કરવું જોઈએ એવી અમારી અપેક્ષા છે આ સરકાર પાસે। તો આ હતા અમરેલી જિલ્લાના ખેડૂતો જેઓની વિવિધ માંગણી હતી, ખાસ કરીને અમરેલી જિલ્લામાં એક પણ નહેર નથી, તો અહીંના ખેડૂતોની માંગ એવી છે કે અમરેલી જિલ્લાને એક નહેર મળે તો જે પાક છે ખેડૂતોનો તે આવનારા દિવસોમાં તે લઈ શકે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી। અમારી ટીમે મહેસાણા ખેડૂતો સાથે પણ વાતચીત કરી, જેમાં ખેડૂતોએ પાણી અને વીજળી યોગ્ય રીતે પૂરા પાડવા જોઈએ, તો સાથે પોષકક્ષમ ભાવો પણ આપવા જોઈએ તેવી માંગ કરી। ચોક્કસથી જે છે તે સરકાર દ્વારા પાછલા સમયમાં જે છે તે મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક મોટા નિર્ણયો કહી શકાય તેવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, ત્યારે આગામી સમયની અંદર જે છે તે ખેડૂતલક્ષી પણ કંઈક ક્યાંક ને ક્યાંક મહત્વના નિર્ણયો સરકાર જાહેર કરી શકે તેમ છે। ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરવા આવે છે, જે આપણને પોતાની જે છે તે અપેક્ષાઓ જણાવશે કે તેમની શું સરકાર પાસે શું તેમની અપેક્ષાઓ છે તે જણાવવા માટે જે છે તે સ્થાનિક જે છે તે ખેડૂતો આપણી સાથે જોડાઈ ગયા છે। ત્યારે આપણે ખેડૂતના સાથે વાત કરીશું, આપણે પૂછવા માંગીશ કાકા કે સરકાર જે છે તે આગામી સમયમાં ખેડૂતલક્ષી મહત્વના નિર્ણયો જાહેર કરી શકે છે, આપની શું અપેક્ષા છે સરકાર જો? ખાસ તો ખેતીમાં મુખ્ય પરિબળ પાણી છે, પાણી ના મળે તો ખેતી ના થઈ શકે, બરાબર? તો પાણી માટે બોર વ્યવસ્થા છે, પણ બોરના લેવલ એટલા ઊંડા થઈ ગયા છે કે ખેડૂતોને અત્યારે બોર કરવાના પોસાય તેમ નથી, તો આ માટે
વૈકલ્પિક વ્યવસ્થા કે માનો કે ચેક ડેમ છે, તળાવમાં પાણી ભરવા, કેનાલમાં પાણી છોડવું, આ રીતની વ્યવસ્થા પાણીની કરવામાં આવે તો ખેડૂતોને ઘણા ફાયદા થઈ શકે એમ છે. આપણે રાઈટ સાહેબ જે 8 કલાક 12 કલાક આવે અને રાતે આપણે દાડા આપો તો ખેડૂતોને જરા ચોંટીમ થાય, કારણ કે રાતે બહુ તકલીફ પડે ખેડૂતો માટે ઠંડીની બહુ, અને રાતે અંધારામાં ખેડૂતો જવું બહુ તકલીફ પડે છે. એના માટે 12 કલાક દાડા આવે તો સારી રાત. વરસાદની અનિયમિતતાના કારણે ઉત્પાદન પૂરતું થતું નથી, ખેતીવાડીમાં અપૂરતા ઉત્પાદનને કારણે અને પાક ઓછો થાય એમાં વળી સરકારના ભાવો ઓછા, ખેતીના જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ મળતા નથી, એટલે ખેડૂતોને ઉત્પાદનના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળે તો જ ખેડૂતો પોસાય એમ છે. બાકી અત્યારે જે ખેતીમાં ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ એટલા બધા વધી ગયા છે કે ખેડ વધી ગઈ, ડીઝલ વગેરે વધી ગયું એટલે ખેડમાં પણ ઊંચા ભાવ આપવા પડે, પછી ખાતર બિયારણના ભાવ વધી ગયા એટલે ઉત્પાદન ઘણું ઓછું થાય છે. એના પ્રમાણમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. અમારે જે ખેડૂત માટે એક બિયારણ ક્વોલિફાઈડ આપવા જોઈએ અને જે ડુપ્લિકેટ બિયારણ આવે છે તો બિયારણની અંદર સબસિડી વધુ આપવી જોઈએ, ખાતર બિયારણમાં ભાવ ઘટાડવા જોઈએ, ખાતરમાં પણ સબસિડી આપવી જોઈએ, બિયારણ ગુણવત્તાવાળો બનાવવા જોઈએ. ઉતારામનું મળતા દિવેલા અમે 400 રૂપિયાની થેલી લાઈએ તો ડુપ્લિકેટ નીકળે તો 10-15 મિનિટ એરંડો થાય, ખેડૂતનું શું પોસાય એમ. એટલે ગુણવત્તા ક્વોલિફાઈડ બિયારણ આપો, દરેક બિયારણમાં સબસિડી આપો, કઠોળ છે કે દિવેલા પાક છે કે તેલીબિયા પાક છે કે અનાજ છે એમાં દરેકમાં સબસિડી આપો અને ક્વોલિફાઈડ બિયારણ ખેડૂતને આપો. ખેડૂત બિયારણ ડુપ્લિકેટ ખેડૂત પાયમાલ થઈ જાય, ઉતારા મળતા નહીં, પોષણ ભાવ પણ મળતા નથી, ખાતર પણ મોંઘો થઈ જાય. ડીએપી અત્યારે 1500-1600 રૂપિયા લાઈને નાખવા ખેતરમાં એ અમુક ઉપજ મળે નહીં તો ખર્ચા બહુ વધી જાય છે એમાં. એટલે અમને એ રીતે દરેકમાં રાહત કરી આપો એમ, એવી મારી માગણી છે એમ. ચોક્કસથી આ હતા ખેડૂતો જે છે તે વાત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેમને બિયારણ પણ મોંઘું મળી રહ્યું છે, પાણી નથી ખેતી કરવા માટે, પોતાનું ગુજરાન જે છે તે પોતાની ખેતી ઉપર ચલાવી રહ્યા હોય છે, તો ક્યાંક ને ક્યાંક તેમને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, જે લાઇટની વ્યવસ્થા છે જે દિવસે કરી આપવામાં આવી જોઈએ, અને બિયારણ જે પ્રકારે મોંઘા થઈ રહ્યા છે તો તે પ્રકારે તેમના જે પાકનું ઉત્પાદન કરે છે તેના માટે તેમને પોષણક્ષમ ભાવ મળી રહ્યા જોઈએ, તે પ્રકારની વાત જે મહેસાણા જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે. તો સૌરાષ્ટ્ર મોરબી જિલ્લાના ખેડૂતો પર સરકાર પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી એક ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે, જેથી આપણે અત્યારે મોરબી જિલ્લાના ખેડૂતો સાથે છીએ અને મોરબી જિલ્લાના ખેડૂતોની કેન્દ્ર સરકાર પાસે શું છે અપેક્ષા અને તે લોકો શું ઈચ્છી રહ્યા છે કે કેન્દ્ર સરકાર તરફથી આ લોકોને શું લાભ મળે તે જાણવા માટે અત્યારે આપણે મોરબી જિલ્લાના જે ખેડૂતો છે તેમની જ પાસે આવ્યા છીએ. સરકારને અમે જે પ્રીમિયમ ભરીએ છીએ કાયદેસરનો અમારો અધિકાર છે, એ નિયમો કરે છે કે તમે અમને પ્રીમિયમ આપશો તો અમે તમને આ રીતે વળતર આપીશું, એ માયલું કાંઈ છે નહીં. અને એ લોકો જ અમારી એને છેતરપિંડી કરવા માટે એવી એક એક્ટિવિટી રમે છે કે પ્રાઇવેટ ને એને જે દલાલો હોય એવાને એ અમારી પોલિસીનો અધિકાર આપી દે છે, એટલે જેથી કરીને 10 વર્ષ થયા અમારું પ્રીમિયમ ગયું છે, હક છે, વરસાદ બિલકુલ નથી પડ્યો, જળાહળ અન્યાય કરતા હે, એટલે એની પોલિસી અને એની એક્ટિવિટીમાં એને સુધારો કરવાની ખાસ જરૂર છે. અમને છેતરવાની ખૂબ કોશિશ કરી અને છેતરવાની મનોવૃત્તિ રાખે છે, જે અમારો પાકનો પ્રીમિયમ ભરેલો અધિકાર શા માટે નથી આપતા. અમે સરકાર પાસે એ ઈચ્છીએ છીએ કે અમારા કપાસના ભાવ 1500 રૂપિયા આવવા જોઈએ, ખાતરના ભાવ ઓછા હોવા જોઈએ, વીમો નું પ્રીમિયમ પૂરું ભરી છે, વીમો આપતા નથી, 3 વર્ષે વીમો આપે અને એ કિસ્સે 50% ખેડૂતને શું મારી નાખવા છે? ખેડૂતને વીમો કહે છે કે તમને આ વખતે 1 લાખ રૂપિયા ખેડૂતનો વીમો આપશું એટલે મરી જાય એટલે 1 લાખ આપવાનું, નહીં કઈ આપવાનું નહીં. વીમાનું પ્રીમિયમ અમે ભરી છે 100%, અમને વીમો કોઈ દે આપ્યો નથી. સરકાર પણ ઈચ્છી છે કે ભાઈ આ બેણા બધું માફ કરવાનું હોય અને આ બિયારણ જાય, અમારા બિયારણ થાય નહીં, શું કરવું વરસાદ વિનાનું, બધું મોલ તો ફેલ ગયો ને, ખાતરના ભાવ જો હેવી, શું કરું, કપાના ભાવ 900 રૂપિયા બોલે, કીડી વેચું, પબ્લિક ઉભી રાખી મારવાનો ધંધા કઈ જાય. કપાસ સિવાયની જણસમાં પરિસ્થિતિ કેવી છે? બીજું આવે છે બધી વસ્તુમાં, બધી વસ્તુમાં છે, મગફળી છે, કપાસ છે, ઘઉં છે, બધી બાજીમાં જ છે, અડદ છે, મગ છે, બધામાં
શું કરવું? અત્યારે બે મણ કપાના 2000 નથી મળતા. આ સરકારે કેન્દ્રમાં ઘણા એવા વાયદા કર્યા કે 2022માં ખેડૂતની ડબલ આવક કરવી, તો મને એ નથી સમજાતું કઈ રીતે ડબલ આવક કરશે. જે લસણના ભાવ 1400 રૂપિયા હતા 3 વર્ષ પહેલા, અત્યારે 200 રૂપિયામાં કોઈ લેવાલ નથી. ડુંગળી જે અત્યારે 400 રૂપિયામાં ખેડૂતને ઘરમાં પડે 130 રૂપિયામાં જાય. તો આ સરકાર આવા ખોટા વાયદા કરે, વચન કરે, અને ખેડૂત એટલા અત્યારે પરેશાન છે આ સરકારમાં છેલ્લા 4.5 વર્ષમાં કે 2022માં ડબલ આવક કરવી છે, તો આ કઈ રીતે ખેડૂતની આવક થશે? બીજા નંબરમાં ઉદ્યોગને લાણી કરે કે હમણાં 40% 40 લાખ લગી GST માફ કર્યો, આ તો ખેડૂત પ્રત્યેને શું આટલો બધો રોષ છે, શું આ છે કાંઈ સમજાતું નથી. ખેડૂત બિચારો અત્યારે જગતનો તાત કહેવાનો રહ્યો, માય ગાંગલો થઈ ગયો ખેડૂત, કે પોતાના એક જો એના સંતાનના લગ્ન કરવા હોય દીકરી દીકરાના, તો હવે એની 5-5 વીઘા જમીન વેચીને આ પ્રશ્ન કરે. હવે તો અમારી એક જ ઈચ્છા છે કે લોકસભાની ચૂંટણી આવે એ ઉદ્યોગને રાહત આપી, નાના ઉદ્યોગને 7 અને 10% અનામતની વાત કરી, એવો જ પ્રશ્ન સમગ્ર ખેડૂત માટે કે એવી જાહેરાત કરે કે ભાઈ ખેડૂતને અત્યારે ખાતર છે કે એમાં સબસિડી આપશું, કોઈ ખરીદી વાહન સાધનો ટ્રેક્ટર આ તે કે ભાઈ એ રીતે રાહત આપે ખેડૂતને, પ્લસ અત્યારે પૈસા જે વીમો તાત્કાલિક ધોરણે વીમો ખેડૂતને ચૂકવી દઈએ. અત્યારે મોરબીના ખેડૂતો સાથે વાત કરીએ ને, તેમના કહેવા પ્રમાણે એક મહત્વની વાત એ બધાની સૂર એવો નીકળી રહ્યો છે કે જે જણસના ભાવ માર્કેટ યાર્ડ સુધી જાય છે જ્યારે જણસ ત્યારે તેના મળતા નથી, માટે સરકાર દ્વારા જો બધી જ જણસના એક નક્કી કરેલા ભાવ જાહેર કરવામાં આવે તો ખેડૂતોને આગામી દિવસોમાં ફાયદો થઈ શકે તેમ છે. કેમ કે જે જણસ ખેતરથી માર્કેટ યાર્ડ સુધી પહોંચે છે ત્યારે તેના ભાવ ડાઉન હોય છે, અને જ્યારે વેપારી તે જ વસ્તુને માર્કેટમાં મૂકે છે ત્યારે તેના ભાવ ડબલ કરતા પણ વધી જતા હોય છે. હિમાંશુ ભટ્ટ, Z24 કલાક, મોરબી. બનાસકાંઠાના ખેડૂતોની પણ સરકાર પાસે ઘણી આશાઓ છે, જેમાં ખેડૂતોએ ખેતીમાં વપરાતા સાધનો અને ખેતીમાં ઉપયોગી દવાઓ પરથી GST નાબૂદ કરવા સહિતની પણ અનેક માંગો કરી. ટૂંક સમયમાં જ નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતલક્ષી મોટી જાહેરાત થવાની શક્યતા છે, ત્યારે ખેડૂતો કેવા પ્રકારની જાહેરાત થાય તેવું ઈચ્છી રહ્યા છે. તેને લઈને આપણી સાથે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કેટલાક ખેડૂતો જોડાણા છે, તેમની સાથે વાત કરીશું કે ખેડૂતો શું ઈચ્છી રહ્યા છે. ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતલક્ષી મોટી જાહેરાત કરવાના છે, આપ ખેડૂત છો, કેવા પ્રકારની જાહેરાત થાય તેવું આપ ઈચ્છી રહ્યા છો? અમે તો સરકાર જોડે એવી અપેક્ષા રાખીએ કે ખરેખર ખેડૂતોના ખાતામાં, દરેક ખેડૂતના ખાતામાં એકર દીઠ જો કોઈ રકમ જમા કરવામાં આવે, માનો કે એકર દીઠ 10,000 રૂપિયા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે, તો દરેક ખેડૂતને સીધે સીધો લાભ મળી શકે. હમણાં જ સરકાર, ગુજરાત સરકારે જે જાહેરાત કરી કે 625 કરોડ રૂપિયા વીજમાં રાહત આપવામાં આવશે, પણ એમાં સાચા ખેડૂતોને અને દરેક ખેડૂતને લાભ મળ્યો નથી. તો એવા જે લોકો પ્રમાણિકપણે ખેતી કરી રહ્યા છે, તો આવા લોકોને ખરેખર દરેક ખેડૂતને લાભ મળે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે ખેડૂતો છે તેમના ખાતામાં 10,000 રૂપિયા જેવી રાહત મળે, આપ ખેડૂત છો, કયા પ્રકારની જાહેરાત સરકારે કરવી જોઈએ જેનાથી ખેડૂતોને લાભ થાય? લાભ ખેડૂતોને એ રીતે થઈ શકે કે જે આ આડેધડ જે સબસિડીઓ બીજી જે સરકાર આપે છે એના કરતો જે ડાયરેક્ટ ખેડૂતોને લાભ મળતો નથી, પણ એના ખાતામાં પૈસા જમા થાય તો જ ખેડૂતને લાભ મળે. બાકી જે માફી આપે છે એ માફીમાં જે લોકો જે ઋણ ભરતા નથી, જે સહકારી મંડળીમાં પૈસા ભરતા નથી, એવાનું જ માફ થાય છે. બાકી જે સાચા ખેડૂતો કાયમ માટે જે પૈસા ભરતા હોય એ લોકો તો બકાત રહી જાય છે, સાચા માણસોનો એનો ન્યાય મળતો નથી. જે શું છે કે સરકારશ્રીએ જે ફુવારા પદ્ધતિ હતી એમાં પણ GST લાગુ કરેલ છે, અને જે ખેડૂતના માટે નિંદનીય બાબત છે, કેમ કે અત્યારે પાણીની અછત છે જેના કારણે ફુવારા સિસ્ટમ અનિવાર્ય થઈ ગઈ છે, અને સરકારશ્રીએ આવા ખેત ઉત્પાદનો હોય કે ખેડૂતને લગતી જે તે જે કોઈ સહાય મળતી હોય કે કોઈ પણ, એમાં આ GST જે લગાડેલો છે એ બિલકુલ ગેરવ્યાજબી છે, અને ખેડૂતને આનો ન્યાય મળવો જોઈએ. ખેડૂતની જે દવાઓમાં છે એમાં 18%થી GST ઘટાડી અને એમાં 5% GST કરવામાં આવે તો ખેડૂતના હિતમાં ખૂબ જ મોટો ફાયદો થાય. એવી રીતના જેવી રીતના કે ખાતરોમાં 5% છે એ પ્રમાણે જ દવાઓમાં કરી દેવામાં આવે તો ખેડૂતના હિતમાં ફાયદો થાય. જે બીનું કનેક્શન આપણી જોડે હોય એમાં ભૂલસૂર કે કારણસર પૈસા ના હોય ને આપણે એનું બિલ ના ભર્યું હોય તો આપણા પર જે બી આપણા પરથી દંડ લે છે. હવે દંડની રકમમાં એ GST લગાવે છે, દંડની રકમ ઉપર પણ એ પોતે GST લગાવે છે. GST એ ના હોય તો દંડ ભરે છે ખેડૂત, અને GST એ ભરવાનો થાય છે. એટલે આ એ ના હોવું જોઈએ, એ ખેડૂતને નુકસાન જ છે. ગુજરાતનો ખેડૂત હોય અથવા પૂરા હિન્દુસ્તાનનો ખેડૂત હોય, લોકો બધાય સુખી થઈ ગયા દુનિયામાં, પણ એ ખેડૂત એવો છે કે દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, અને એના પર દિવસે ને દિવસે દેવું વધતું જાય છે. સરકારે દેવા માફી ના કરવા જોઈએ, પણ એવા કામ કરવા જોઈએ, એવા લાભ આપવા જોઈએ ખેડૂતોને કે જેનાથી લોકો સુખી થાય અને એનું દેવું ઘટે,
અને તેવા ઘટાડવા માટે સરકારને યુરિયા ખાતર છે, રાસાયણિક બીજા ખાતરો છે, બિયારણ છે, આ બધી અમો એની સબસિડી વધારવી જોઈએ અને એની કિંમતો ઘટાડવી જોઈએ. જાણે ખેડૂતને લાગત ઓછી થશે તો એની કિંમતો અને કિંમતો વધશે વેચાણની, તો ખેડૂતને માથેથી દેવું ઉતરશે. ગુજરાતમાં દિન પ્રતિદિન વરસાદનું પ્રમાણ સતત ઘટતું આવ્યું છે આગલા વર્ષોમાં. એટલે અમારું એવું માનવું છે કે ખેડૂતની સૌથી મોટું સમસ્યા સિંચાઈની હોય છે, તો સિંચાઈ માટેનો મોટો પ્રશ્ન જે ગુજરાતમાં ઉત્પન્ન થયો છે એના અનુસંધાનમાં સરકારે વિચારી અને પાણીની વ્યવસ્થા દરેક ખેડૂતના ખેતરે અથવા બોર સુધી થઈ શકે એવી ગૂંથવણ થાય તો ખેડૂતને મોટો લાભ થઈ શકે એવું મારું માનવું છે. તો આ હતા પાલનપુર તાલુકાના ખેડૂતો કે જેઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર જ્યારે ખેડૂતલક્ષી મોટી જાહેરાત કરવા જઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને લાભ થાય, ખેડૂતોને દેવું ઓછું થાય, તેમજ કૃષિ વિષયક નીતિ ખેડૂત સરકાર બનાવે જેના કારણે ખેડૂત સદ્ધર થઈ શકે અને ખેડૂત નિશ્ચિતપણે પોતાના ખેતરમાં ખેતી કરી શકે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. બનાસકાંઠા બાદ અરવલ્લીના ખેડૂતોનું શું માનવું છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે શું છે તેમની અપેક્ષા, આવો જાણીએ. ખેડૂતો માટે સરકાર દેવા માફી સહિત અને જે વિવિધ યોજનાઓ જાહેર કરવા જઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોનો શું મત છે, આપણે અરવલ્લી જિલ્લાના ખેડૂતો જોડેથી જાણીશું. ટૂંક સમયમાં વડાપ્રધાન ખેડૂત લક્ષી એક યોજનાઓ જાહેર કરવા જઈ રહ્યા છે, સરકાર જોડે આપ શું અપેક્ષા રાખો છો, કેવી યોજના જાહેર કરે? સરકારની યોજનાઓ ખેડૂત લક્ષી થોડી વળી છે ખેડૂત પ્રત્યે, પણ સરકારની જે માગણી ખેડૂતોની જે માગણી હોય છે કે ભાઈ રાત્રિ સમય દરમિયાન જે વીજ પાવર આવે છે એ દિવસ દરમિયાન થાય, બરાબર. બીજું બિયારણની અંદર કપાસના બિયારણમાં જે ઉત્પાદન મળતું હતું અત્યારે મળતું નથી, એટલે કપાસનું જીન ક્યાંક ને ક્યાંક ડેમેજ છે. બિયારણની જે ભેળસેળ છે એ સરકાર 100% શુદ્ધ માત્રા કરે તો એનો રિઝલ્ટ ખેડૂતોને આપોઆપ મળશે અને ખેડૂત પોતે સમૃદ્ધ બનશે. બિયારણની સુધારણા માટે ખાસ જરૂર છે. બસ સરકાર જોડે એક ખેતી માટે વીજ પાવર તો ખરેખર દિવસે જ જરૂરી છે. રાતના 12:30 લાઇટ આવે તે વખતે ખેતરમાં જવું બહુ તકલીફ પડે છે, અને આટલી ઠંડીના અંદર પાણી કઈ રીતે વાળવું એ આપણો ખાસ વિચારવા જેવો પ્રશ્ન છે. ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એ સિવાય સરકાર જોડે બીજી શું આશા છે? બસ કે કોઈ પણ ખેડૂતને લોન છે કે કોઈ ધિરાણ યોજના છે બહુ સરળતાથી મળે એવું થાય તો વધારે સારું. સરકારની કેવી યોજના કે દાખલા તરીકે લોકોના બધાના દેવા છે એ દેવામાં અમુક પ્રકારે જે નબળો ખેડૂત હોય એને એ થોડી રાહત મળે એવું કંઈક કરવું જોઈએ. એક દીઠ જે તમે 4000 રૂપિયાની જે વાત કરો છો નાના ખેડૂતને, મોટા ખેડૂતને ના મળે તો મોટો ખેડૂત કોઈ મરી નથી જવા, પણ નાનો જે મધ્યમ વર્ગ છે એને થોડી રાહત મળવી જોઈએ. નાના ખેડૂતને બહુ ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે એ ઉગતા છોડ જેવો છે કે જે મોટી મોટી માફ કરવાની વાતો કરે પણ પેલાની જોડે બિયારણ ના હોય તો કેવી રીતે શુદ્ધ બિયારણ હોય? અત્યારે બધા સફાઈ કરીને લોકોને સરકારને આપી રહી છે પણ બિયારણ એને સારું ના મળે, ભેળસેળવાળું મળે તો શું કરે? ખેડૂત ઉત્પાદન ક્યાંથી લે? જાનવરોની પણ ભેરાણ છે, બરાબર. જે ડુંગર નજીક વિસ્તારોમાં હોય તો દિવસે મજૂરી કરે, રાતના ક્યાંથી જાગી શકે? જેથી કરીને એનું નુકસાન થાય, તો એની પણ એક સગવડ કરે તારની ફેન્સીની, બરાબર. અને લાઇટનું જે છે એ રાતની જગ્યાએ દિવસ કરે તો બહુ સારું, ભલે 10 કલાકની જગ્યાએ 8 કલાક આલે પણ દિવસે આલે તો બહુ સારું. ખેડૂતને દેવામાંથી એ કોઈ વિકલ્પ નથી. ખેડૂત સમૃદ્ધ બનાવવો હોય તો બિયારણથી લઈ અને એને બજાર સુધીના પોષણક્ષમ ભાવ જે મળી રહે એ ભાવ માટેની સરકારની યોજનાઓની અંદર એક તો શુદ્ધ બિયારણ આપવું જોઈએ, બરાબર. હવે રાત્રિ દરમિયાન જે પાવર આપે છે રાત્રે દિવસ દરમિયાન પાવર આપે. બીજું, જે સરકારની 70% સબસિડી હતી જીજીઆરસી ડ્રીપ ઇરિગેશનમાં, ખેડૂતના યોજના હજુ સુધી 100% સબસિડી લીધી નથી અને આપણા જિલ્લાની અંદર કે આપણા રાજ્યની અંદર ખેડૂતો હજુ સુધી ડ્રીપ ઇરિગેશન તરફ વળ્યા નથી. ઇઝરાયલ ટેકનોલોજી સરકાર જ્યારે વાત કરતી હોય ત્યારે આપણે પાણીના બચાવ માટે એક તો 100% સબસિડીવાળી ડ્રીપ આપણે આપો તો ખેડૂતો એને એપ્લાય કરશે. બીજું, એમાં લેબર ચાર્જ હોય છે, બધું હોય છે, પણ ખેડૂતોને સબસિડીને આશરે એક ડ્રીપ વસાવતો થશે, પાણીની બચત થશે અને રાત્રિ દરમિયાન એના ખેતરમાં જવાનું ટળશે. બીજું, જંગલી જાનવરવાળા જે ખેડૂતો છે, જે ખેડૂતોનો છેડાપાડા ડુંગર દહેડીના વિસ્તારમાં ખેતરો આવેલા છે, એ ખેતરોની અંદર ફેન્સિંગ વાળ માટે કોઈક એવી બલ્કમાં જે 20 એકરનો જે માપ છે ઘટાડીને થોડો નાનો કરો તો ખેડૂતોને વિશેષ લાભ મળશે અને રાત્રિ દરમિયાન જંગલી જ્યાં ભૂંડનો ત્રાસ છે એ દરેક યોજના માટે લાભ થશે. ચોક્કસથી સરકાર આગામી સમયમાં જાહેરાત કરવા જઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોની સરકાર જોડે બહુ મોટી અપેક્ષાઓ છે, ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે સરકાર ખેડૂતોને ખુશ કરવા કેવી યોજનાઓ બહાર પાડે છે. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી.
તો ખેડૂતોને સહાય માટે સરકાર જે પ્રકારનો નિર્ણય કરવા જઈ રહી છે તે અંગે સુરતના ખેડૂતોનું શું માનવું છે અને સુરતના ખેડૂતોની શું અપેક્ષા છે તે જાણીએ. સરકાર જે રીતે કેન્દ્ર સરકાર જાહેરાત કરવા જઈ રહી છે ખેડૂતોને લઈને, ત્યારે આ વિસ્તારના ખેડૂતોની આશા અપેક્ષા શું છે એ જાણવાનો પ્રયાસ અમે જયારે કરી રહ્યા છીએ, ત્યારે આપણે આ વિસ્તારના ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેવું છે અને શું સરકાર પાસે અપેક્ષા છે તમારી? ખેડૂતોને કોની પણ અપેક્ષા રાખતો નથી, પરંતુ જ્યારે સરકાર અરમાયુ વટન કરે છે ત્યારે એ લોકો એને અપેક્ષાની કલ્પના કરે છે. ખેડૂત દેવે જન્મે દેવામાં જીવે દેવામાં અને મરે દેવામાં એવી પરિસ્થિતિ ઊભી રહેલી છે, પરંતુ સરકાર ખેડૂત તરફ જોવે અને વ્યવસ્થિત ભાવ આપે, પાણી આપે, ખાતર દવાના ભાવ ઓછા કરે, જેથી કરીને ખેડૂત પોતાનો અન્ન પકડી શકે, પોતાનો છોકરાનું ગુજરાન ચલાવી શકે, એ જ અમે આશા રાખી શકીએ છીએ. આપની શું આશા સરકાર પાસે રાખી રહ્યા છે, કેન્દ્ર સરકાર પાસે? કેન્દ્ર સરકાર જે જાહેરાત કરવા જઈ રહી છે એમાં ખેડૂતોને પ્રોત્સાહન ભાવ મળે, ખાટાવામાં ભાવ ઓછા થાય અને જે આ કાંઠા વિસ્તારોમાં પાણીની નેંદા પાણીની જે અગવડતા છે એના માટે કોઈ સારી સુવિધા કરે અને ખારી ઉપર ચેકડેમ બનાવીને લોકોને પાણી માટે જે વલખા મારવા પડે તો વલખા માટે દૂર કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સરકાર પાસે અપેક્ષા તો રાખવી જ નહીં જોઈએ, એનું એક કારણ છે કે સરકાર જે કંઈ નિર્ણય લે છે, સરકાર જે કંઈ જાહેરાત કરે છે એનો અમલ જ નથી થતો. ખાલી મુગઈલાલ કે હસીન સપને જેવી વાતો ખેડૂતોને બતાવે અને ખેડૂતોને ભોરવી કાઢે છે. ખેડૂતોને છે ને જે ભાવો મળવા જોઈએ એ મળતા નથી, અને બીજું કે ખાતર પર દવાઓ પર જે GST લાદવામાં આવી છે એ રદ થવી જોઈએ. ડ્રીપ ઇરિગેશનને પ્રોત્સાહન આપવું જોઈએ. આજે ખેડૂતોનો ઊભા પાકને ડુક્કરો જે નુકસાન કરી રહ્યા છે, તમે આવીને જુઓ તો શેરડીથી લઈને શાકભાજીથી લઈને દરેક પાકોની અંદર ડુક્કરોના ટાના ટાના રખડીને બધો સત્યાનાશ પાડે છે, એના માટે કોઈ ત્વરિત પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે. જે કૃષિદાની જે વાતો કરે છે એ આંકડા ખાલી માયાજાળ છે, આંકડાની માયાજાળ છે, એ બધા તમામ આંકડા આપ જોઈ શકો છો ખોટા હોય છે. આ સરકાર જ્યારે બેઠી ત્યારથી આંકડાની માયાજાળમાં જ રમે છે, કોઈ બી આંકડા સાચા નથી થતા અને બનાવટી આંકડા હોય છે. મારી તો એવી માગણી છે સરકાર પાસે કે કૃષિ પંચની રચના કરે, કેન્દ્ર સરકારમાં કૃષિનો અલગથી એક બજેટ રજૂ કરે જેથી કરીને ખેડૂત સદ્ધર બને. અલગથી જો કૃષિ બજેટ રજૂ કરવામાં આવે તો ચોક્કસપણે ખેડૂત બે પાત્ર થાય છે, બાકી ખેડૂતનું ભલું થાય એમ લાગતું નથી. એટલે ખેડૂત માટે સરકાર અલગથી બજેટ રજૂ કરે, કૃષિ નીતિ અપનાવે ને ખેડૂતો માટે પેન્શન યોજના દાખલ કરે, જેથી કરીને ખેડૂત જ્યારે એ વયોવૃદ્ધ થાય છે ત્યારે એને સરકાર તરફ એક સહાય મળે છે. ખેડૂત લક્ષી બજેટ હોવું જોઈએ, અલગથી સત્રની અંદર બજેટ રજૂ કરવું જોઈએ અને ખાસ કરીને ખેડૂતોને લઈને જે પગલાં ભરવા જોઈએ, સિંચાઈનું પાણી મળવું જોઈએ, જે મોંઘા બિયારણો ખાતર છે તેના ભાવ ઘટવા જોઈએ, GST નાબૂદ થવી જોઈએ અને તો જ આ ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે સદ્ધર થશે. કિરણસિંહ ગોહિલ, જી મીડિયા, સુરત. થોડી જ વારમાં અન્ય કેટલાક સમાચાર. રજા આપશો. નમસ્કાર.